વાત હોય જ નહીં. એમાં પાછા મહારાજે બે શ્લોક લખ્યા છે શિક્ષાપત્રીમાં ગ્રહણ માટે. એટલે ગ્રહણના સમયે મહારાજે એવું કીધું કે બધી ક્રિયામાંથી પરવારી અને ભજન કરવા બેસવું એ સાધના માટેનો બહુ ઉત્તમ સમય કીધો છે. અને ભગવાનની સ્મૃતિ થાય એવી રીતે ભજન કરીએ તો એ અનેક ગણું ફળ આપનારું એ હોય છે. એ સમય ઘડી બહુ કિંમતી હોય છે. તો એ સમયે બધી પ્રવૃત્તિમાંથી પરવારી અને મહારાજે ભજન કરવા બેસવાની આજ્ઞા કરી છે. અને ત્યારે ગ્રહણ ચાલુ હોય ત્યારે આપણે કોઈ વસ્તુને અડાય નહીં, આપણે બેસીને ભજન કરીએ અને સીધું બાથરૂમે વસ્ત્ર સહિત સ્નાન કરવાનું હોય છે. ટુવાલ કે વગેરે હોય આપણે પહેલા મૂકી દેવું જોઈએ બાથરૂમમાં, એ રીતે વ્યવસ્થા કરવી જોઈએ. અને સ્નાન કરી કપડાં સહિત સ્નાન કરી અને અમારે સંતોને આજ્ઞા હોય છે ભગવાનની પૂજા કરવાની, બીજી વાર પૂજા કરવાની. અને ગ્રહસ્થ ભક્તો માટે આજ્ઞા હોય છે યથાશક્તિ દાન કરવું, એવી મહારાજની શિક્ષાપત્રીમાં આજ્ઞા છે. તો એ સમયે બે ગ્રહણ પૂરું થાય ત્યારે સંકલ્પ કરી લેવો, કારણ કે ત્યારે તો ક્યાં આપણે કોને દેવા જઈ, ત્યારે સંકલ્પ કરી અને પછી એ જે સંકલ્પ હોય એ પ્રમાણે, જે દાનનો સંકલ્પ હોય એ પ્રમાણે આપણે અર્પણ કરી દેવું. અને એ સમયમાં ભજન ભક્તિ કરવું જોઈએ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ વખતમાં પણ રાત્રિના ગ્રહણ હોય તો એટલા વિદ્યાર્થીઓ ભક્તો સંતો બેસી અને ભજન કરતા. તો આ ટાઈમે જે ભક્તોને અનુકૂળતા હોય અહીંયા, નહીંતર ઘરે બેસીને પણ એ વખતે ભજન કરવું જોઈએ. બીજું હમણાં વાત કરીએ એટલે મને યાદ આવ્યું કે કાલનો થાળ અહીંયા છે, સંતો બનાવવાના છે. કાલ આપણે શનિવારની સભા હશે અને ગ્રહણ પૂરું થયા પછી થાળ ચાલુ થવાનો હોય. એટલે છતાં હરિનિવાસ સ્વામી મોટા ભંડારી સ્વામી અહીંયા આવ્યા છે, બનાવશે. પણ કાલે અમાસનો દિવસ છે એટલે સર્વ પિતૃ શ્રાદ્ધ કાલનું કહેવાય. કે આપણને શ્રાદ્ધ બાકી રહી ગયું હોય વડીલોનું, આપણે યાદ ન આવ્યું હોય, અથવા તો તિથિની ખબર ન હોય કે કયા તિથિએ અમારા વડીલો ધામમાં ગયા છે, તો એ અમાસના દિવસે શ્રાદ્ધ કરે એટલે સર્વ પિતૃ શ્રાદ્ધ કહેવાય. એટલે કાલનો થાળ એવી રીતે કરી શકાય કે બધા હરિભક્તોએ બધાના વડીલોને યાદ કરીને, કાલે અહીંયા ઠાકોરજી પણ છે, સંતો પણ છે, તમે બધા ભક્તો પણ કાલની સભામાં બધા આવવાના હશો, એટલે બધા તરફથી સ્પોન્સર એમ, એટલે યથાશક્તિ અહીંયા કંઈક ટોપલી રાખવી અથવા તમારી જે વ્યવસ્થા હોય, પણ તમારા વડીલોને યાદ કરીને એ થાળ અને પાછું ગ્રહણ એટલે દાન પણ કીધું છે. તો મહારાજના ચરણમાં મોટા મોટા ભૂદેવ તો શ્રીજી મહારાજ છે, એટલે મહારાજને થાળ થાય એવો પણ સંકલ્પ થઈ શકે. અને સર્વ પિતૃ શ્રાદ્ધ પણ કાલનો દિવસ છે એટલે તમારા વડીલોને પણ યાદ કરીને, કાલના બધા ભક્તોને યાદ કરી અને થાળ થાય એવી રીતે પણ આયોજન થઈ શકે. આપની જાણ માટે. હાજી, બીજું ગ્રહણમાં તો બધું કાઢી નાખવાનું હોય, એટલે કાઢવાનું એટલે કહ્યું કે જે આપણે રાંધેલું હોય, જે લોટ અને પાણી એ ભેગું થઈને જે બનેલું હોય ને એમાં ગ્રહણ લાગે. લોટ અને પાણી બે મિક્સ થયેલું હોય અને વાનગી બનાવેલી હોય એને ગ્રહણ લાગે. તો એવી વસ્તુઓને પૂરી કરી દેવી અને નવે શક્તિ નવું. ફ્રોઝન, ફ્રોઝનમાં પણ જે પાણી અને અનાજ એનું રાંધેલું હોય અને ફ્રોઝન કરેલું હોય તો એને ચાલે. ફ્રોઝનમાં પણ પાણી ના અનાજ ભેગું થયું તળાઈ ગયું હોય ને
તો એ કદાચ ચાલે બધા બ્લોક કીધે તો ચાલે પાણીમાં પાણી ગઈ ગયું હોય પછી મીઠાઈ હોય પણ જો ન હોય તો અમારે શું છે કે ભાઈ કાલ દ્વિવેદીભાઈ આજે કેટલી બધી આઈટમ બનાવી દે હું કરું આવી વસ્તુ રાખી શકાય જે તળાઈ ગઈ હોય એમાં પાણી ભળી ગયું હોય તો અને મીઠાઈ હોય મીઠાઈમાં પણ ચાસરી થઈ ગઈ હોય અને પાણીનો ભાગ ન કહેવાય પણ એમાં ડાબડો મૂકી દેવાનું પણ જે રોટલી છે શાક છે સમોસા છે એ ભીની આઈટમો જે કહેવાય ફ્રોઝનમાં રાખેલો હોય તો પણ ન ચાલે તમે ડાબડો મૂકી દેવાનો શું કીધું એટલે બાકીના કઈ ક્વેશ્ચન હોય ને તો પછી આપણે ડિસ્કશન કરીશું.